કૃષિ પ્રધાન રાઘવજી પટેલ આજે જન અધિકાર યાત્રા લઈને જૂનાગઢ પધાર્યા છે. તેમણે સૌપ્રથમ ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યારબાદ ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાજીના દર્શન કરીને જૂનાગઢમાં જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે જે એપીએમસીમાં જે ભાવાંતર યોજનાઓ મધ્યપ્રદેશમાં લાગુ કરવામાં આવી છે તે ગુજરાતમાં લાગુ કરી શકાય તેવી પરિસ્થિતિ નથી. કૃષિ વિભાગના અધિકારીઓ અને તજજ્ઞોએ રાજ્ય સરકારને જે અભિપ્રાય આપ્યો છે તે મુજબ આ યોજના ગુજરાતમાં લાગુ કરવી શક્ય નથી. તેમણે વધુ એ જણાવ્યું હતું કે જે પ્રકારે જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લાના જે અતિગ્રસ્ત પૂરગ્રસ્ત વિસ્તારો છે તેમના ખેડૂતોને તાકીદે સર્વે પૂર્ણ થયા બાદ જે સહાય છે તે વિતરણ રાજ્ય સરકાર કરશે તે અને તેને લઈને પણ સર્વે અંતિમ તબક્કામાં છે. કેટલાક જિલ્લાઓમાં સર્વે પૂર્ણ થઈ ગયેલો છે તે બાદ ખેડૂતોને નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ તેને વળતર આપવામાં આવશે. અતિવૃષ્ટિ અને પૂરથી ખેડૂતોના ઉભા પાકને અને ખેતીની જમીનોને થયેલા ધોવાણ બાબતનો પહેલો પ્રશ્ન મારા ભાગે આવ્યો છે. એમાં પહેલા ફેઝમાં રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ ચાર જિલ્લામાં જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે આવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી એના સર્વેનો અહેવાલ તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી પાછો અતિવૃષ્ટિના કારણે ગુજરાતના જુદા જુદા તાલુકાઓ અને જિલ્લાઓમાં પણ આવા પ્રશ્નો આવ્યા છે. ઠેર ઠેરથી રજૂઆતો પણ આવી છે એટલે એનું પણ અમે તાત્કાલિક સર્વે કરવા માટે અધિકારીશ્રીઓને સૂચના આપી છે અને આવા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટેનો ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે. કે ભાવાંતર યોજનાનો અમલ કરવામાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બીજા રાજ્યોમાં જે પ્રશ્નો ઊભા થયા છે એના પરિણામે આ યોજના શક્ય નથી. કારણ કે રાજ્યના ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓ આ યોજનાનો અભ્યાસ કરી આવ્યા અને અભ્યાસના અંતે એને એવું લાગ્યું છે કે આ યોજના શરૂ કરવી હિતાવહ નથી. બીજી વાત કે ખેડૂતોને ટેકાના ભાવે એના માલની ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાની ન આવે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરે છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.